નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું સાચીના સ્તૂપનો ઇતિહાસ તો મિત્રો સાચી ભારતના મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે આ સ્થળ ભોપાલથી છેતાલીસ કિમી પૂર્વત્તરમાં તથા બેસનગર અને વિદિશાથી દસ કિલોમીટર દૂર મધ્યપ્રદેશના મધ્ય ભાગમાં સ્થિત છે અહીં ઘણા બૌદ્ધ સ્મારકો છે જે ત્રીજી સપ્તાહી પૂર્વેથી બારમી સપ્તાહી વચ્ચેના કાળની છે સાચીમાં રાયસેન જિલ્લાની એક નગર પંચાયત છે અહીં એક સ્તૂપ સ્થિત છે આ સ્તૂપને ઘેરાતા ઘણા તોરણ પણ આવેલા છે આ પ્રેમ શાંતિ વિશ્વાસ અને સાહસની પ્રતિક છે સાચીનો મહાન મુખ્ય સ્તૂપ મૂળત સમ્રાટ અશોક મહાને ત્રીજી સદી ઈસવીસન પૂર્વમાં બનાવડાવ્યો હતો આના કેન્દ્રમાં એક અર્ધ ગોળાકાર ઈટ નિર્મિત ઢાંચો છે હતો જેમાં ભગવાન બુદ્ધના અમુક અવશેષો રાખવામાં આવ્યા હતા આના શિખર પર સ્મારકને દેવાયેલ ઉચ્ચ સન્માનના પ્રતિકરૂપી એક છત હતું મિત્રો આ સ્તૂપમાં એક સ્થાન પર બીજી સપ્તાહથી ઈસવીસન પૂર્વમાં તોડફોડ કરાઈ હતી આ ઘટના શુંગ સમ્રાટ પુષ્પમિત્ર શુંગના ઉષ્પાદ સેને જોડાવા જોવાય છે એ મનાય છે કે પુષ્પમિત્ર એ સ્તૂપનો ધ્વંસ કર્યો હશે અને પછી તેના પુત્ર અગ્નિમિત્ર એ આને પુનઃનિર્મિત કરાવડાવ્યું હશે શુંગ વંશના અંતિમ વર્ષોમાં સ્તૂપના મૂળ રૂપ ભાગ બમણા વિસ્તારના પાષણ શિલાઓથી કરાયું હતું આના ગુમ્મદ અને ઉપરથી ચપટી ચપટો કરી તેના ઉપર ત્રણ છત્રીઓ એકની ઉપર બીજી એમ બનાવડાવી હતી આ છત્રીઓ એક ચોરસ મુંડેની અંદર બની હતી પોતાના ઘણા માળ સહિત આના શિખર પર ધર્મનો પ્રતિક વિધિનું ચક્ર લાગેલ છે આ ગુમ્મદ એક ઊંચા ગોળાકાર ઢોલી ઢોલ રૂપી નિર્મિતની ઉપર લાગેલું હતું આના ઉપર એક બે માળની સીડીથી પહોંચી શકાતું હતું ભૂમિ સ્તર પર બનેલ બીજી પાછળ પરિક્રમા એ ઘેરાથી ઘેરાયેલી હતી આની વચ્ચે પ્રધાન દિશાઓ તરફથી ઘણા તોરણો બનેલા હતા દ્વિતીય અને તૃતીય સ્તૂપની ઇમારતો શુંગકાળમાં નિર્મિત પ્રતીત થાય છે પરંતુ ત્યાં મળેલ શિલાલેખ અનુસાર ઉચ્ચ સ્તરના અલંકૃત તોરણ શુંગકાળના નથી આ બાદના સાત વાહન વંશ દ્વારા બનાવડાવાય હતા આ સાથે જ ભૂમિ સ્તરની પાષણ પરિક્રમા અને મહાસ્તૂપની પાષણ આધાર શિલાલેખ પણ તે કાળનું નિર્માણ છે મિત્રો જો તમને મારી જાણકારી સારી લાગે પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો